શિવપુરાણમાં અંતિમ સંહિતા સાતમી વાયવીય સંહિતા. શિવપુરાણમાં જે જે ધર્મનું નિરૂપણ કર્યું છે તે ધર્મ દ્વારા લોકો શિવ ભક્ત બને છે. દેવોની મુક્તિ પણ શિવનો આશ્રય કરવાથી થાય છે. મહર્ષિ વ્યાસ શિવજીની સ્તુતિ કરતા કહે છે, હે પ્રભુ, આપ તો પ્રધાન પુરુષ છો, પુરુષ અને પ્રકૃતિના ઈશ્વર છો, સર્જન સંરક્ષણ અને સંહારનું કારણ છો. આપની શક્તિ અપ્રિતમ છે અને આપનું ઐશ્વર્ય સર્વવ્યાપી છે. આપ અજન્મા સૃષ્ટિના રચયતા, શાશ્વત મંગળ કરનારા મહાન દેવ મહેશ્વર છો. વ્યાસજી કહે છે, હે મુનિવર્યો, આ ઉત્તમ શિવપુરાણની કથા વેદોનો જ્ઞાતા હોય તેને કહેવી, આ સર્વોત્તમ શાસ્ત્ર જે શ્રદ્ધા વિનાનો હોય તેને પણ ન કહેવું, જે શિવભક્ત હોય, શિવ ધર્મ આચરનારો હોય તેને જ કહેવું. સદાશિવ ભગવાન આશિતોષ સર્વના આદિ છે, સ્વભાવથી અતિ નિર્મળ છે. તેઓ આદિ અંતરહિત છે અને અત્યંતિક કલ્યાણ કરનારા છે. તેઓ ઉદારતા, મધુરતા, ગંભીરતા, વીરતા વગેરેના અનંત સાગર છે. આ વિશ્વનું પ્રથમ સર્જન સદાશિવથી થાય છે અને પ્રલયકાળ વખતે વિશ્વ તેમનામાં જ સમાવિષ્ટ થઈ જાય છે. વેદોએ દર્શાવેલ ધર્મ એ શિવજીની કૃપાનું સાધન છે. વાયુદેવ બ્રહ્માના શિષ્ય છે. 49 યવનો તેમની સેવામાં છે. પ્રાણવાયુ તેમના તેઓ સર્વવ્યાપક છે. વાયુ જગતનું પોષણ કરે છે અને તેજનું ઉત્પત્તિ સ્થાન છે. શિવ પ્રકૃતિ પુરુષથી પર છે, માટે શિવની ભક્તિ કરવી. મહાદેવી શક્તિ છે અને મહાદેવ શક્તિમાન છે. તેમનું તાદાત્મ્ય અદ્ભુત છે. જેવા શિવ છે તેવા શિવાદેવી છે. શિવ અને શિવા વિના જગત ઉત્પન્ન થતું નથી. પુરુષને પરમાત્મા શિવ અને સ્ત્રીને શિવા કહેવામાં આવે છે. શિવ આકાશ છે તો પાર્વતી પૃથ્વી છે. શિવ શબ્દ રૂપ ધારણ કરે છે ત્યારે શિવા અર્થ બને છે. જગત નિયતા શિવની જ્યાં સુધી જીવાત્માને અનુભૂતિ થતી નથી ત્યાં સુધી તે આ સંસાર ચક્રમાં ભમ્યા કરે છે. શિવ પરમ કલ્યાણ સ્વરૂપ છે. શિવનું વાચક સ્વરૂપ ઓમકાર છે. ઓમકારની ભાવના તથા જપ કરવાથી તેમને પામી શકાય છે. શિવ એકાક્ષર ઓમ છે અને ઓમ શિવ સ્વરૂપ છે. આકાર, ઉકાર, મકાર અને બિંદુ એમ ચાર માત્રાઓ તેમાં રહેલી છે. આ ચારે વેદ સ્વરૂપ છે. આ સમગ્ર વિશ્વ ઓમકારની માત્રામાં સમાવિષ્ટ થયું છે. સર્વ કારણોનું કારણ શક્તિમાન સદાશિવ છે. તેઓ પોતાની અમોઘ શક્તિ વડે સત્તાધારી તરીકે જગતનું સંચાલન કરે છે. શિવ ભક્તે સદાશિવનું ધ્યાન કરવું જોઈએ, કારણ કે ધ્યાન વિના જ્ઞાન નહીં. એક ગાઢ અરણ્ય હતું. ગુરુ પોતાના શિષ્ય સાથે ચાલ્યા જાય છે, એવામાં વાઘની ગર્જના સંભળાય. શિષ્યો ઝાડ પર ચડી ગયા, પરંતુ ગુરુએ આસન બિછાવી ધ્યાનમાં પોતાનું ચિત્ત પરોવ્યું. વાઘ નજીક આવ્યો, ઊભો રહ્યો. ગુરુ ધ્યાનમાં તલ્લીન હતા. વ્યાઘ ઘરે આવ્યો તેનું ભાન પણ ગુરુને રહ્યું નહીં. આગેવાન શિષ્યએ નીચે આવીને કહ્યું, ગુરુદેવ, વાઘ ચાલ્યો ગયો છે. ગુરુ ધ્યાનમાંથી જાગૃત થયા અને શિષ્યબંધ સાથે આગળ ચાલવા માંડ્યું. આગળ ચાલતા એક વૃક્ષ નીચે મધમાખીઓ બનબની રહી હતી. તેમાંથી એક મધમાખીએ ગુરુને ચટકો ભર્યો. ગુરુવર્ય મોટેથી ચીસ પાડી ઉઠ્યા. શિષ્યોને નવાઈ પામ્યો. એક શિષ્યએ કહ્યું, ગુરુદેવ, આપ વાઘથી જરા પણ ભયભીત થયા નહીં અને આ મધમાખીના ચટકાથી ચીસ પાડી ઉઠ્યા. ગુરુએ શિષ્યને કારણ સમજાવ્યું. ભાઈઓ, વાઘ આવ્યો ત્યારે હું ભગવાન આશુતોષના ધ્યાનમાં ઓતપ્રોત હતો અને અત્યારે હું મારા જીવભાવમાં વિહરું છું. કહેવાનું તાત્પર્ય એ છે કે ધ્યાન એક અનંત યાત્રા છે. ધ્યાન એટલે જીવાત્માનો પરમ કૃપાળુ પરમાત્મા સાથે તાદત્મ્ય અનુભવવાનો પ્રયાસ. ભગવાન આશુતોષ અને આપના સ્વરૂપની સાથે સતત સંપર્ક એટલે આત્માનું અનુસંધાન. માનવીના બંધન અને મોક્ષનું કારણ મન છે. મન જ્યારે વિષય ભોગમાં ફસાય છે ત્યારે બંધન થાય છે અને જ્યારે તેનાથી મુક્તિ થાય છે ત્યારે મોક્ષ થાય છે. ભોગોની આસક્તિ છૂટી જતાં મન હૃદયમાં એકાગ્ર બને છે. યોગ અને ધ્યાન એ મન ઉપર નિયંત્રણ મેળવવાની પદ્ધતિ છે. એ આત્માનો ઉદ્ધાર કરનારી એક સાધના છે. શાંતિ મેળવવાનો એક પ્રયાસ છે. જીવન પરિવર્તનની એક પ્રક્રિયા છે. જીવાત્મા સદાશિવ સાથે સંયોગને યોગ કહે છે. જે યોગમાં સિદ્ધિ થાય છે તે પોતાના યથા સમયે આત્મામાં સ્થિર થયેલો જોવે છે. જેમ સાકર જળમાં જળરૂપ થઈ જાય છે તેમ મન આત્મામાં વિલીન થઈ જાય છે. આત્મા અને મનની એકતાનું નામ સમાધિ છે.
ધ્યાન સાતમી અવસ્થા છે, જ્યારે સમાધિ એ ધ્યાનની અંતિમ અવસ્થા છે. સમાધિ ધ્યાનનું પરમ લક્ષ્ય છે. પૂર્ણ જ્ઞાનની અવસ્થા પ્રાપ્ત કરવી એ જ સાચી સમાધિ છે. સમાધિમાં ભગવાન આશુતોષને જે સાક્ષાત્કાર થાય છે તે અંતિમ લક્ષ્ય છે. આધ્યાત્મિક જીવન એટલે આત્મપૂર્તિની કળા. પોતાના અજ્ઞાનરૂપી આવરણોને કોતરી કાઢીને અંદરના શિવમ સુંદરમના સ્વરૂપને પ્રગટ કરવું એટલે આધ્યાત્મિક જીવન. કેટલાક સાધકોને કૈલાસ પર જપ કરતા શંકર પાર્વતીના દર્શન થાય છે. આ દર્શન કેટલીક વખતે સૌમ્ય સ્વરૂપમાં થાય છે, ક્યારેક વિરાટ કે ક્યારેક ભયાનક સ્વરૂપમાં પણ થાય છે. ઘણા સાધકોને ભગવાન શંકર રુદ્ર સ્વરૂપે સ્મશાનમાં અઘોર રૂપમાં દેખાય છે. હવે વખતે સાધકોને પોતાનું આત્મબળ મજબૂત કરવાની તક સાંપડે છે. આત્મબળ એક એવું કલ્પવૃક્ષ છે જેની નીચે બેસી સાધકને દરેક પ્રશ્નનું સમાધાન મળે છે. આ એક એવો પારસમણિ છે જેના સ્પર્શ માત્રથી સાધારણ વ્યક્તિ પણ અસાધારણ બની જાય છે. નિર્વિચાર ધ્યાન એ સાધનાનું પરમ લક્ષ્ય છે. ધ્યાનમાં એકાગ્રતા જરૂરી છે. મોક્ષ પ્રાપ્તિ માટે ધ્યાન એ જ રાજમાર્ગ છે. શ્રદ્ધા, ભક્તિ, યોગ, ધ્યાન એ ચાર મુમુક્ષુ માનસની મુક્તિનો ઉપાય છે એમ વેદ કહે છે. ધ્યાન વખતે ઘાટ સંકલ્પ થાય એ સ્વાભાવિક છે. ભક્તિ અને શ્રદ્ધાની પૂર્વ ભૂમિકા વિના ધ્યાન થઈ શકતું નથી. સર્જન વિસર્જન એ મનનું કારણ છે. સાચી શાંતિ, સાચું સુખ અને સાચો આનંદ પ્રાપ્ત કરવા માટે મનની સ્થિરતા એ અમોઘ શસ્ત્ર છે. આથી ધ્યાન એ મનને મહાન અને શક્તિશાળી બનાવવાનું તેમજ સદાશિવનો સાક્ષાત્કાર કરવાનું સાધન છે. શિવભક્ત પીપલાદનો હૃદય પલટો. પીપલાદના પિતાનું નામ દધીચિ ઋષિ અને માતાનું નામ સુરવચા હતું. માતાએ પીપલાદને એક દિવસ કહ્યું કે ઇન્દ્રની વિનંતીથી તારા પિતાએ દેહત્યાગ કર્યો હતો અને તેમના અસ્થિમાંથી વિશ્વકર્માએ વ્રજ બનાવ્યું હતું. આ વ્રજ વડે અજય વૃતાસુરનો સંહાર કરી ઇન્દ્રએ પુનઃ સ્વર્ગ પ્રાપ્ત કર્યું હતું. આ વાતની પીપલાદ પર અવળી અસર પડી. એને સર્વ દેવતાઓને નષ્ટ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો અને કઠોર તપનો પ્રારંભ કર્યો. અનંતકાળ પછી ભગવાન શંકરે દર્શન દઈ વરદાન માગવા કહ્યું. પીપલાદ, હું તારી ભક્તિથી પ્રસન્ન થયો છું માટે તું વરદાન માગ. પ્રલયંગ પ્રભુ, આપ જો મારા પર પ્રસન્ન થયા હોય તો આપ આપનું ત્રીજું નેત્ર ખોલીને સ્વાર્થી દેવતાઓને ભસ્મ કરી નાખો. પુત્ર પીપલાદ, તું મારા રુદ્ર સ્વરૂપને સહી નહીં શકે, તેથી સૌમ્ય સ્વરૂપે હું ઉપસ્થિત થયો છું. તું મારા ત્રીજા લોચનનું તેમજ આહવાન ન કર. આથી ઇન્દ્ર આદિ દેવતાઓ તો નહીં, સમગ્ર વિશ્વ બળીને ભસ્મીભૂત થઈ જશે. પીપલાદ એકના બે ના થયા, તેથી શંકરે કહ્યું, પ્રથમ તું મારા અંતઃકરણમાં રુદ્ર સ્વરૂપનું દર્શન કર. ભગવાન સદાશિવ રુદ્ર સ્વરૂપે પીપલાદના અંતરમાં પ્રવેશ્યા. ભક્તરાજ પીપલાદે પોતાના હૃદયમાં કપાલમાલી, વિરૂપાક્ષ, ત્રિલોચન, અહિભૂષણ, રુદ્ર વગેરેના દર્શન કર્યા. તેમના અતિ પ્રચંડ જ્વાળામય રૂપને હૃદયમાં પ્રવેશતા થતાં જ પીપલાદનું શરીર ધ્રુજવા લાગ્યું અને તેને થયું કે હમણાં જ મારા પ્રાણ નીકળી જશે. હે શિવશંકર, હે શિવશંકર, મને બચાવો. શબ્દો ગળામાં અટકાઈ ગયા. રુદ્રમૂર્તિ તરત જ અંતઃકરણમાંથી અદૃશ્ય થઈ ગયા. શંભુ મરક મરક હસતા તેમની સમક્ષ ઊભા રહ્યા. પીપલાદ ક્રોધિત બનીને બોલ્યા, હે મહેશ્વર, મેં તો ઇન્દ્રને સાથ આપી રહેલા દેવતાઓને ભસ્મ કરવાની સ્તુતિ કરી હતી. ભગવાન શંકરે તેને સમજાવતા કહ્યું, પીપલાદ, વિનાશ એકાદ ક્ષણે આરંભાઈને પછી વ્યાપક બને છે. જ્યારથી પડકારવામાં આવે છે ત્યારથી તેનો પ્રારંભ થાય છે. તારામાં જે સુષુપ્ત શક્તિ છે એને તું શું છે એ તેનાથી અભિન્ન છે. ઇન્દ્ર તારા હાથના દેવતા છે, સૂર્ય નેત્રના, અશ્વિન કુમાર નાશિકાના અને ચંદ્ર મનના દેવતા છે. આ પ્રકારે પ્રત્યેક ઇન્દ્રિય અને અંગના એક એક અધિદેવતા છે. અન્યનું અમંગળ ઈચ્છવાથી પોતાનું જ અમંગળ થાય છે. દધીજી ઋષિ તો મહાન જ્યોતિધર હતા. તારા પિતાને તું ઓળખી શક્યો જ નથી. તારા પિતાના બલિદાનની ભાવનાને તું સમજી શક્યો જ નથી. આ ત્યાગ સ્વેચ્છાપૂર્વક હતો. મહર્ષિ દધીજી તો લોક કલ્યાણની ભાવનાથી પ્રેરાઈને પોતાનું અસ્થિ બલિદાન આપ્યું હતું. આથી તે અજર અમર બની ગયા. તેઓ અંતઃકરણ સુધી પ્રભુના દિવ્યધામમાં વિચરણ કરશે. તેમના પોનોતા પુત્ર તરીકે તો તારું પ્રથમ ફરજ છે કે તું સૌનું સુખ ચિંતન કરવું જોઈએ. સદાશિવના આ શબ્દ સાંભળીને પરમભક્ત પીપલાદ પિનાકપાણીના ચરણોમાં પોતાનું મસ્તક નમાવીને ઝૂકી ગયા.